मॉर्निंग विद्यार्थियों, कम्प्यूटर विषय चैप्टर 7 धोरण 12 विद्यार्थी आपणे स्टैंडर्ड 12 में चैप्टर नंबर 7 स्टार्ट करी दीधुं हतुं, जे घणुं ज अगत्यनुं छे। चैप्टर नंबर 7 में जावानी मूलभूत बाबतोनी आपणे चर्चा करी रह्या हता, जेमां जावा प्रोग्रामिंगना स्ट्रक्चर विषे, एमां आवता अलग अलग पदावली एटले के एक्सप्रेशन विषे आपणे चर्चा करी, अलग अलग प्रकारना ऑपरेटर विषे चर्चा करी, लिटरल विषे पण चर्चा करी। त्यारबाद हवे विद्यार्थी आपणे अगाउना लेक्चर में कंट्रोल स्ट्रक्चर सुधी पहुंचा था। कंट्रोल स्ट्रक्चर नो फरी एक वक्त समझावी दो, पछी आज नो नवो टॉपिक आपणे स्टार्ट करीशुं। चैप्टर नंबर 7 स्टैंडर्ड 12 कंट्रोल स्ट्रक्चर के प्रोग्रामिंग में वच्चे क्या पण तमारे अटकवुं होय अथवा कोई पण स्टेटमेंट ने रिपीटेड करावुं होय तो एना माटे कंट्रोल स्ट्रक्चर वपराय छे, जेना बे प्रकार छे, लूप अने ब्रांचिस। लूप स्टेटमेंट ने आपणे रिपीटेड स्टेटमेंट पण कहीए छे के अमुक शरत सुधी रिपीटेड, बराबर, रिपीटेड स्टेटमेंट पण कहेवાય છે કે અમુક શરત સુધી એ કાર્યનું પુનરાવર્તન થઈ શકે, એટલે કે કોઈ પણ એક કાર્ય છે જે વારંવાર તમારે કરવું પડતું હોય તેને તમે લૂપમાં મૂકી દો, એટલે કે રિપીટ કરાવો એના માટે। પછી છે બ્રાન્ચ, જેને આપણે સિલેક્શન સ્ટ્રક્ચર પણ કહીએ છીએ, કે જેમાં તમને ઓપ્શન મળે છે કે ભાઈ આ શરત સાચી હોય તો જ આ કામ થશે નહીતર નહીં, એટલે કે એને કહેવામાં આવે છે બ્રાન્ચ, કે ભાઈ તમે જે માહિતી મૂકી છે એમાં શરત આધીન કામ થાય, બરાબર। તમને 5 ઓપ્શન આપ્યા હોય પણ એક સમયે એટ અ ટાઈમ એક જ કામ થાય, બરાબર, તેને આપણે કયા નામે ઓળખીશું, બ્રાન્ચ તરીકે, છે કયા નામે ઓળખીશું, બ્રાન્ચ તરીકે, ખ્યાલ આવશે વિદ્યાર્થીઓ, બરાબર। તો કંટ્રોલ સ્ટ્રક્ચરમાં 2 નામ આવે છે, લૂપ જેને આપણે રિપીટેડ સ્ટેટમેન્ટ કહીએ છીએ, રિપીટેડ સ્ટેટમેન્ટ કે જે આપણે વારંવાર ઉપયોગમાં લેવામાં આવતા હોય અથવા કોઈ પણ એક ફંક્શન કે કોઈ પણ એક કાર્ય જે આપણે વારંવાર ઉપયોગમાં લેવું છે તેને શેમાં મૂકી દેવાનું લૂપમાં, એના પ્રોગ્રામ અને એના વિશેની વધુ માહિતી આપણે ભણવાની છે, અત્યારે માત્ર આપણે શબ્દ એક સમજીએ છીએ લૂપ। ત્યાર પછી વિદ્યાર્થી આપણી પાસે આવે છે કંટ્રોલ સ્ટ્રક્ચરમાં બીજો વિકલ્પ અથવા તો બીજો વિભાગ, જે છે બ્રાન્ચ। બ્રાન્ચ એટલે કે તમારે એક કાર્ય આપેલા ઓપ્શનમાંથી એક કાર્ય એક સમયે કયું કાર્ય કરવું છે, કે કંટ્રોલ સ્ટ્રક્ચર એટલે કે પ્રોગ્રામિંગ કયા પ્રવાહ તરફ આગળ વધશે એ નક્કી કરવા માટે બ્રાન્ચનો ઉપયોગ થાય છે, આટલો ખ્યાલ આવશે વિદ્યાર્થીઓ। ત્યાર પછીનો આપણો ટોપિક આવે છે બ્લોક સ્ટેટમેન્ટ, બરાબર, બ્લોક સ્ટેટમેન્ટ। હવે બ્લોક સ્ટેટમેન્ટ એટલે શું, ખાસ ધ્યાન રાખજો, આ શબ્દ બહુ જ વપરાય છે પ્રોગ્રામિંગમાં। બ્લોક સ્ટેટમેન્ટ એટલે તમે જે પ્રોગ્રામિંગ કોડ લખો છો, જે આપણે કોડિંગ લખીએ છીએ, એ કોડિંગમાં છગડીયા કૌંસની વચ્ચે લખાતી આખી જોડી શું કહેવાશે, બ્લોક સ્ટેટમેન્ટ, છગડીયો કૌંસ, બરાબર, જેને આપણે કર્લી બ્રેકેટ પણ કહીએ છીએ, છગડીયા કૌંસમાં લખાતી, છગડીયા કૌંસમાં લખાતી જોડી, એટલે પેર, બરાબર, છગડીયા કૌંસમાં લખાતી પેર શું કહેવામાં આવશે, બ્લોક સ્ટેટમેન્ટ। હવે ખાસ ધ્યાન રાખજો, આ બ્લોક સ્ટેટમેન્ટમાં કોઈ ફંક્શન પણ હોઈ શકે, કંટ્રોલ સ્ટ્રક્ચર પણ હોઈ શકે, કંટ્રોલ સ્ટ્રક્ચર માટેના લૂપ અથવા બ્રાન્ચિસ પણ હોઈ શકે। એટલે બ્લોક એટલે શું છે, તો છગડીયા કૌંસમાં લખેલી જોડી, લખાતી જોડી અથવા તો પેર, એટલે કે પ્રોગ્રામિંગ, બરાબર, એને આપણે શું કહીએ છીએ, બ્લોક સ્ટેટમેન્ટ। એટલે બ્લોક સ્ટેટમેન્ટ એટલે છગડીયા કૌંસમાં લખાતી લખાણ અથવા તો પ્રોગ્રામિંગ। હવે એ છગડીયા કૌંસ ક્યાં હશે, તો મેં તમને અગાઉ પણ એક ઉદાહરણ બતાવ્યું, જ્યારે જાવાનું આપણે સ્ટ્રક્ચર ભણતા હતા ત્યારે, બરાબર, મેઇન ફંક્શન પછી તરત જ છગડીયો કૌંસ આવે છે અને છગડીયો કૌંસ તમારે પૂરો કરવાનો, તો આ છગડીયો કૌંસ શરૂ થાય અને પૂરો થાય એ બધે એની વચ્ચે લખેલું લખાણ શું કહેવાશે, બ્લોક સ્ટેટમેન્ટ। જો ઉદાહરણ તરીકે અહીંયા મેં છગડીયો કૌંસ કર્યો છે, પછી લખ્યું છે ઇન્ટીજર એ, ઇન્ટીજર બી, બરાબર, અને ઇન્ટીજર સી ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી, તો અને અહીંયા છગડીયો કૌંસ પૂરો કરે, આનો મતલબ શું થશે, ઇન્ટીજર એ એ વેરિયેબલ છે, એનો ડેટા ટાઈપ ઇન્ટીજર છે, જેને શોર્ટમાં આપણે આઈએમડી તરીકે ઓળખીએ છીએ, આપણે અગાઉ ભણી ગયા છીએ, બરાબર। એવી જ રીતે બીજો એક વેરિયેબલ છે બી, એનો ડેટા ટાઈપ આઈએનટી ઇન્ટીજર છે, ત્રીજો મારો વેરિયેબલ છે સી, એનો પણ ડેટા ટાઈપ આઈએનટી ઇન્ટીજર છે, એ અને બી ની જે કિંમત હશે એનો સરવાળો આપણને શેમાં બતાવશે, સી વેરિયેબલમાં। તો કહેવાનો મતલબ છે અહીંયા 2 વેરિયેબલનો સરવાળો ત્રીજા વેરિયેબલમાં દર્શાવે છે, એના માટેનો એક મેં બ્લોક બનાવી દીધો, છગડીયા કૌંસમાં મેં આટલું કોડિંગ લખી દીધું છે, બરાબર। તો આને કહેવામાં આવશે બ્લોક સ્ટેટમેન્ટ, શું કહેવામાં આવશે, બ્લોક સ્ટેટમેન્ટ। હવે એમાં તમારે યાદ શું રાખવાનું છે, થિયોરી માટે એ જણાવી દઈએ, જો
कंट्रोल स्ट्रक्चर ना विधानों पण ब्लॉक स्टेटमेंट में आवी शके छे। तार्किक अथवा तो कोई पण प्रकारना ऑपरेटर पण ब्लॉक स्टेटमेंट में आवी शके छे। ब्लॉक स्टेटमेंट में कई वस्तु आवी जोईए तो कंट्रोल स्ट्रक्चर ना विधान, कंट्रोल स्ट्रक्चर ना विधान आई शके, એટલે કે લૂપ આવી શકે, બ્રાન્ચિસ આવી શકે। પછી અલગ અલગ પ્રકારના ऑपरेटर्स पण आवी शके, अलग अलग ऑपरेटर्स याद छे, ऑपरेटर्स एरिथमेटिक लॉजिकल बराबर, ऑपरेटर्स विधान पण आवी शके बराबर। पछी शर्ती विधान, कंट्रोल स्ट्रक्चर में आवे छे शर्ती विधान, तो ये शर्ती विधान पण तमे आमां लखी शको छो। ब्लॉक नी अंदर विधानोना लोकल अने ग्लोबल, याद होय तो लोकल अने ग्लोबल वेरिएबल, वेरिएबल ना प्रकार बराबर, लोकल अने ग्लोबल वेरिएबल नो जूथ पण होय छे, जूथ पण होय बराबर, जेने आपणे कहीए छे स्कोप ऑफ वेरिएबल। स्कोप शुं कहीए छे, स्कोप। लोकल एटले स्थानिक वेरिएबल अथवा स्थानिक फंक्शन, ग्लोबल एटले वैश्विक आखा प्रोग्राम दरमियान कॉमन रहेतो वेरिएबल, एनो जूथ एटले के एनो गण पण ब्लॉक स्टेटमेंट में आवी जाय छे। ટૂંકમાં બ્લોક સ્ટેટમેન્ટ એ તમારો મુખ્ય છે, જેને આપણે સ્કોપ ઓફ પ્રોગ્રામ પણ કહીએ છીએ, ખ્યાલ આવશે બરાબર। તો આ એક બ્લોક શબ્દ આપણી સામે આવે છે, એની ચર્ચા આપણે કરી દીધી। હવે આ બ્લોક સ્ટેટમેન્ટને આપણે સ્કોપ શબ્દ ખાસ યાદ રાખજો થિયોરી માટે બરાબર, કયા નામે એવું રાખીએ છીએ, સ્કોપ ઓફ પ્રોગ્રામ। હવે જ્યારે કોઈ પણ બ્લોકની અંદર ભૂલ હોય બરાબર, तो आ ब्लॉक स्ट्रक्चर शू करे छे, एरर पण दर्शावे छे, एरर एटले भूल पण दर्शावे छे। तमने ख्याल आवी जशे के तरत ज तमारो कर्सर त्यां पहोंचे छे अथवा तो लाइन नंबर बतावशे, धारो के तमे छगड़ियो कोर्स पूरो करवानो भूली गया छो, तो तरत तमने मेसेज मळशे स्कोप ऑफ वेरिएबल अथवा स्कोप ऑफ स्टेटमेंट अथवा तो कर्ली ब्रेकेट मिसिंग। तो एनो मतलब शू बनशे विद्यार्थीओ, के तमे जे प्रोग्राम कोड लख्यो छे एमां આ કર્લી બ્રેકેટ બંધ કરવાનો બાકી છે, કારણ કે એનો સ્કોપ, આ સ્કોપ પ્રોગ્રામિંગ સ્કોપ સ્ટેટમેન્ટ અધૂરું છે, કારણ કે કર્લી બ્રેકેટ બંધ કર્યો નથી, ખ્યાલ આવે છે બરાબર। તો આ રીતે સ્કોપ ઓફ સ્ટેટમેન્ટ પણ કહેવામાં આવે છે। તો આનો ઉપયોગ શું થશે, કે જેમાં તમે કંટ્રોલ સ્ટ્રક્ચરના વિધાન લખી શકો છો, અલગ અલગ ઓપરેટર્સ પણ વાપરી શકો છો, લોકલ ગ્લોબલ વેરિયેબલની પણ માહિતી મેળવી શકાય છે, અને જેને આપણે સ્કોપ કહેવામાં આવે છે, અને કોઈ પણ પ્રકારની એરર હોય તો પણ દર્શાવે છે। એટલા માટે આપણે એક બ્લોક બનાવીએ છીએ કે પર્ટિક્યુલર સ્કોપમાં પર્ટિક્યુલર કામ થાય બરાબર, એટલે મેઇન ફંક્શન શરૂ થયું તો પૂરું ક્યાં થશે તેને અલગ દર્શાવવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ, છગડીયા કૌંસનો, બ્લોકનો બરાબર। તમારે એમસીક્યુ માટે એવી રીતે પૂછાય છે કે જાવામાં બ્લોક સ્ટેટમેન્ટ માટે કયો કૌંસ વપરાય છે બરાબર, આવી નાની નાની બાબતો તમારે એમસીક્યુમાં પૂછાય છે, ખાસ ધ્યાન રાખજો બરાબર। આપણે યાદ રાખવાનું છે છગડીયો કૌંસ કર્લી બ્રેકેટ, આટલો ખ્યાલ આવશે વિદ્યાર્થીઓ બરાબર। હવે જો આગળ આના પ્રેક્ટિકલ આપણે કરીશું એટલે તમને વધારે ખ્યાલ આવશે। હવે આપણી પાસે એક સ્ટેટમેન્ટ આવે છે ઇફ વિધાન, બ્લોક સ્ટેટમેન્ટમાં આપણે હવે જોવાનું છે ઇફ વિધાન, એટલો ખ્યાલ આવી ગયો છે। હવે ઇફ વિધાન જેને કંટ્રોલ સ્ટ્રક્ચર જ કહેવામાં આવે છે, કંટ્રોલ સ્ટ્રક્ચરનો એક ભાગ છે ઇફ વિધાન, એટલે કે શરતી વિધાન। તમારે કોઈ શરત મૂકી છે કે ભાઈ એકાઉન્ટમાં 35 મોર ધેન માર્ક્સ હશે તો જ પાસ, ફિઝિક્સમાં મોર ધેન 35 માર્ક્સ હશે તો જ પાસ, તો આ રીતની તમારે કોઈ શરત મૂકવી છે, જો શરત સાચી હોય તો એનો જવાબ, શરત ખોટી હોય તો એનો જવાબ બરાબર। તો આ રીતે શરતી વિધાન દર્શાવવા માટે જાવામાં ઇફ સ્ટેટમેન્ટ વપરાય છે। હવે આપણે આની ચર્ચા કરી લઈએ, ઇફ વિધાન, ઇફ વિધાન જેને આપણે શરતી વિધાન તરીકે ઓળખીએ છીએ, કયું વિધાન, શરતી વિધાન। હવે એની વાક્ય રચના શું બનશે, વાક્ય રચના એટલે કે એની સિન્ટેક્સ કેવી રીતે બનશે, તો પહેલા ઇફ શબ્દ પછી કૌંસની અંદર મૂકવામાં આવશે કન્ડિશન, ત્યાર પછી મૂકવામાં આવશે ટ્રુ વેલ્યુ,
ત્યાર પછી મૂકવામાં આવશે ફોલ્સ વેલ્યુ બરાબર આ એની બેઝિક શરત છે હવે જાવા માં કેવી રીતે લખાશે એ ખાસ ધ્યાન રાખજો કન્ડિશન એટલે તમારી શરત ટ્રુ વેલ્યુ એટલે શરત સાચી હોય તો કયો જવાબ દર્શાવો એના માટે ફોલ્સ વેલ્યુ એટલે શરત ખોટી હોય તો કયો જવાબ દર્શાવો એના માટે આ એક એની બેઝિક વાક્ય રચના છે બરાબર હવે જાવા માં એ કેવી રીતે કામ કરે છે તો જાવા માં એની વાક્ય રચના બને છે जवाब मारे दर्शाव ब्लॉक पूरो बराबर फरीथी हवे जो तमारे जो अने तो एवी रीते कारण दर्शावु होय तो तमारे लखवु पड़शे एल्स इफ पछी शुं लखवु पड़शे एल्स एटले जो स्टेटमेंट साचुं हशे तो जवाब आवशे अने स्टेटमेंट खोटुं हशे तो कयो जवाब ख्याल आवे छे धारो के हुं अहींया रीते उदाहरण लखी रह्यो छुं जो फॉर एक्जाम्पल इफ एकाउंट बराबर એકાઉન્ટ ના માસ ગ્રેટર ધેન ઇક્વલ 35 તો આ મારી શું થશે શરત તો શું લખીને આવું જોઈએ પાસ બરોબર એલ્સ શું લખીને આવું જોઈએ ફેલ ખ્યાલ આવે છે વિદ્યાર્થીઓ બરોબર તો આ જ રીતે પહેલા મારે કન્ડિશન લખવી પડશે કે ભાઈ કયો સબ્જેક્ટ અથવા તો મોર ધેન સબ્જેક્ટ બી તમે લઈ શકો છો એની જોડે તમે બીજા લોજિકલ ઓપરેટર બી વાપરી શકો છો એન્ડ અને ઓર कंडीशन पछी ब्लॉक स्टेटमेंट में जो जवाब साचो हो लखाण लखवू पड़शे जेने आपणे स्टेटमेंट वन कहीए छीए जो कंडीशन प्रमाणे जवाब साचो ना हो कंडीशन मैच ना थती हो तो शू जवाब आए तो एने अपने एल्स पार्ट में लखीए एल्स ब्लॉक स्टेटमेंट कहेवामां आवे छे जो अहींया मैं उदाहरण तरीके लख्यु छे कि जो कंडीशन साची हशे एटले एकाउंट में 35 के 35 थी वधारे मार्क्स हशे तो जवाब शू आवशे पास पण एनाथी ओछा हशे तो जवाब शू आवशे फेल आ स्टेटमेंट ने तमे बुलियन स्टेटमेंट तरीके पण ओळखो छो एटले इफ विधान नी पदावली केवी होय छे बुलियन पदावली केवी पदावली बुलियन पदावली के जेमां ट्रू के फॉल्स में जवाब मळशे एटले के शरत साची तो जवाब पास शरत मैच नहीं थती धारो के 30 मार्क्स छे तो जवाब शुं आवशे फेल एटले ट्रू के फॉल्स हा के ना ट्रू के फॉल्स में आनो जवाब मळे छे एटला माटे आपणे इफ विधान ने केवा स्टेटमेंट तरीके ओळखीए छीए बुलियन स्टेटमेंट बुलियन स्टेटमेंट आगळ आपणे भणी गया छे ट्रू के फॉल्स में जवाब मळे के भाई सरस साची होय तो आ जवाब खोटू होय तो आ जवाब ख्याल आवशे तो एना माटे आपणे आने बुलियन स्टेटमेंट तरीके पण ओळखीए छीए हवे एनु कंट्रोल स्ट्रक्चर तमने हूँ ड्रॉ करीने बताऊं तो एनु कंट्रोल स्ट्रक्चर आ रीते बनशे के कंडीशन शरत बराबर पहला पहलू आपणे शुं लखवुं पड़शे कंडीशन हवे कंडीशन साची होय तो स्टेटमेंट वन स्टेटमेंट टू पण आ क्यारे के कंडीशन ट्रू होय त्यारे बराबर त्यारे शुं आवशे जवाब स्टेटमेंट वन अने कंडीशन खोटी होय फॉल्स हशे तो शुं आवशे स्टेटमेंट टू अने छेल्ले प्रोग्राम नुं शुं थशे एंड थशे ख्याल आवे छे तो आ रीते स्ट्रक्चर बनाई शकाय के पहला कंडीशन साची होय तो एनो जवाब खोटी होय तो एनो जवाब एटले के फॉल्स फॉल्स में आपणे लख्युं छे स्टेटमेंट टू ख्याल आवे छे अने नीचे पछी प्रोग्राम नो शुं थाय एंड थाय अथवा प्रोग्राम नो आपणे एंड नथी करवो तो प्रोग्राम में आगळ प्रवाह एटले आगळ ब्लॉक स्टेटमेंट काम करे ख्याल आवशे के भाई शरत साची खोटी नो जवाब मळी गयो पछी शुं तो पछी जे पण कोई गणतरी करी होय करी शकाय ख्याल आवशे तो आज आपणे इफ विधानની ચર્ચા કરી હવે ઇફ વિધાનને આપણે બુલિયન સ્ટેટમેન્ટ પણ કહીએ છીએ જેમાં ટ્રુ કે ફોલ્સમાં જવાબ હોય છે
હવે ઇફ વિધાનની સાથે ઇફ વિધાનની સાથે આપણે જ્યારે એક કરતા વધારે શરત હોય ઇફ વિધાનમાં જ્યારે એક કરતા વધારે શરત હોય તો આપણે એલ્સ ઇફ સ્ટેટમેન્ટનો ઉપયોગ કરીએ છીએ બરાબર આ સિમ્પલ ઇફની આપણે વાત કરી કે ભાઈ એક જ શરત છે અને એનો જવાબ પણ એક કરતા વધારે શરત હોય તો શું તો એની આપણે ચર્ચા કરી લઈએ એવી રીતે મારે શરત મૂકી છે કે ભાઈ એકાઉન્ટમાં 90 માર્ક્સ થી વધારે હોય અને ઇંગ્લિશમાં પણ 85 થી વધારે હોય ખ્યાલ આવે છે તો આ રીતે મારે કોઈ શરત મૂકી છે બે શરત છે મારી પાસે તો એનો જવાબ કંઈક અલગ આવો જોઈએ તો આ રીતે બે શરત હોય તો તમે એને કેવી રીતે રિપ્રેઝન્ટ કરશો તો જો હવે આપણે એની ચર્ચા કરી લઈએ અથવા તમારા પર્સન્ટેજનું પણ આપણે ઉદાહરણ લઈ શકીએ કે ભાઈ 70 થી ઉપર માર્ક્સ હોય તો એ ગ્રેડ 60 થી ઉપર માર્ક્સ હોય તો બી ગ્રેડ બરાબર તો પહેલા શરત આ રીતે મૂકી શકાય જો ઇફ પર્સન્ટેજ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 70 હોય બરાબર તો ગ્રેડ કયો આવવો જોઈએ એ 70 કે 70 થી વધારે માર્ક્સ હોય તો એ ગ્રેડ બીજી શરત એલ્સ ઇફ परसेंटेज ग्रेटर देन इक्वल टू 60 मार्क्स हो बराबर तो ग्रेड क्यों आवो जो ये बी अजु एल्स इफ जो ज्या मैं ब्लॉक ओपन करे छे त्या बंद पण करे छे એટલે કહેવાનો મતલબ છે કે આ બ્લોક સ્ટેટમેન્ટ ની અસર અહીંયા સુધી જ થશે પહેલી શરત પૂરતી જ બીજી શરત માટે તો બીજો જવાબ છે બીજો બ્લોક સ્ટેટમેન્ટ છે જ તો જે બ્લોક સ્ટેટમેન્ટ ની અસર તમારે પૂરી કરવી હોય ત્યાં છગડીયો કૌંસ બંધ કરવાનો જો તમે અહીંયા છગડીયો કૌંસ બંધ નહીં કર્યો તો કમ્પ્યુટર શું કરશે કન્ડિશન એ કન્ડિશન બી બંને ચેક કરશે અને જવાબમાં બંને પ્રિન્ટ કરશે આપણે એવું નથી કરવાનું પહેલી કન્ડિશન શું છે તો કે પર્સન્ટેજ જો 70 થી ઉપર મળી જાય તો તરત જ પ્રિન્ટ કરવાનું છે ગ્રેડ એ પછી આગળ જવાની જરૂર નથી પણ ધારો કે હવે પર્સન્ટેજ અને 62 છે તો પહેલી કન્ડિશન ચેક થઈ એમાં આપણને શરત મળી નથી તો બીજી કન્ડિશન ચેક થશે જેમાં શરત છે પર્સન્ટેજ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 60 તો ગ્રેડ મળશે બી ખ્યાલ આવે છે કહેવાનો મતલબ છે કે જે સ્ટેટમેન્ટનો બ્લોક ઓપન થાય છે અને બંધ કરવો પડશે નહીતર તો શું થશે તમને જવાબમાં બધું જ ટાઈપ કરી દેશે કારણ કે તમે કન્ડિશન શરૂ થાય તો ત્યાં પૂરી કરી નથી એટલે બ્લોક જ્યાં ઓપન કરો ત્યાં બંધ કરવો કમ્પલસરી છે બરાબર હજુ મારે ત્રીજી શરત મૂકવી છે તો આગળ હું લખી શકું એલ્સ ઇફ હજુ આગળ લખી શકું એલ્સ ઇફ પર્સન્ટેજ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 35 બરાબર તો ગ્રેડ સી ખ્યાલ આવે છે બરાબર એલ્સ25% તો આ કહેવાનો મતલબ છે અહીંયા વિદ્યાર્થીઓ કે એક કરતા વધારે શરત હોય અને એ દરેક શરતનો જવાબ પણ અલગ અલગ હોય ત્યારે આપણે એલ્સ ઇફ સ્ટેટમેન્ટ વાપરીએ છીએ કયો સ્ટેટમેન્ટ એલ્સ ઇફ કયો સ્ટેટમેન્ટ એલ્સ ઇફ હવે જો પહેલું શરત એનો જવાબ બીજી શરત એનો જવાબ ત્રીજી શરત એનો જવાબ અને આ ત્રણેય ખોટી હોય તો છેલ્લે જવાબ શું આવશે ફેલ જેને આપણે ડિફોલ્ટ કિંમત કહી શકીએ છીએ કે ભાઈ કશી શરત સાચી ના હોય તો ડિફોલ્ટ શું લખે રહી જશે ફેલ ખ્યાલ આવે છે તો આ રીતે આપણે એલ્સ ઇફ નો પણ ઉપયોગ કરી શકીએ છીએ એલ્સ ઇફ ક્યારે વપરાય જ્યારે શરત ની ચકાસણી અલગ અલગ હોય અને એના જવાબ પણ અલગ અલગ હોય ત્યારે આપણે શું વાપરીએ છીએ એલ્સ ઇફ શું વાપરીએ છીએ એલ્સ ઇફ એમાં ઇફ અને એલ્સ બંને કેવા શબ્દ છે ચાવીરૂપ શબ્દ જેને આપણે શું કહીએ છીએ પ્રોગ્રામિંગમાં કીવર્ડ્સ શું કહીએ છીએ કીવર્ડ્સ હવે જો આગળ જોઈએ વિદ્યાર્થીઓ કે જ્યારે જવાબ એક હોય પણ અલગ અલગ શરતની ચકાસણી હોય બરાબર જો અહીંયા શું થાય છે
શરત અલગ છે જવાબ અલગ છે શરત અલગ છે જવાબ અલગ છે પણ હવે અહીંયા મારે એવું કરવું છે કે શરત અલગ છે પણ જવાબ એક જ છે બરાબર તો જો એનું ઉદાહરણ તમને સમજાવું કે પર્સન્ટેજ એનું ઉદાહરણ આપણે આ રીતે લઈ લઈએ છીએ એડમિશન માટે મેં ધ્યાનમાં લઈ લઈએ ઇફ ઇફ અહીંયા આપણે લઈ લઈએ એકાઉન્ટ એકાઉન્ટ વિષયમાં ગ્રેટર ધેન ઇક્વલ ટુ 90 માર્ક્સ હોય કેટલા હોય 90 ફરીથી ઇફ ઇંગ્લિશ ઇંગ્લિશમાં પણ ઇંગ્લિશ સબ્જેક્ટમાં પણ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 80 હોય તો એને કયું ગ્રુપ મળશે ગ્રુપ એ ખ્યાલ આવે છે ખ્યાલ આવે છે વિદ્યાર્થીઓ તો અહીંયા શું થશે તો અહીંયા બે શરત ચકાસવાની છે કે પહેલી શરત કઈ છે કે એકાઉન્ટમાં 90 થી ઉપર માર્ક્સ હોવા જોઈએ અને બીજી શરત કઈ છે ઇંગ્લિશમાં 80 થી ઉપર હોવા જોઈએ જો આ બંને શરત સાચી હશે તો જ એને એ ગ્રુપમાં એડમિશન મળશે ખ્યાલ આવે છે તો કહેવાનો મતલબ છે આ રીતે એક ઇફ અને બીજો ઇફ એટલે એક કરતા વધારે ઇફનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ જેને આપણે નેસ્ટેડ ઇફ કહીએ છીએ નેસ્ટેડ ઇફ બરાબર એક કરતા વધારે ઇફનો એવી જ રીતે એલ્સ ઇફ પણ તમે વધારે વખત વાપરી શકો છો તો એલ્સ ઇફ જે વધારે વખત આપણે ઉપયોગમાં લઈએ એને આપણે શું કહીએ છીએ એલ્સ ઇફ લેટર લેટર એટલે નિશાની બરાબર કે એક પછી પગથિયા આયા કરે આ શરત નહીં તો આ શરત આ શરત નહીં તો આ શરત તો એવી રીતે શરતોની ચકાસણી હોય અને અલગ અલગ જવાબ હોય ત્યારે આપણે શું વાપરીએ છીએ એલ્સ ઇફ લેટર પણ શરત અલગ અલગ છે જવાબ એક જ છે જો આ ઉદાહરણમાં તમારે જવાબ શું છે કે ગ્રુપ એ માં જવું હોય તો બે શરતની ચકાસણી કરવી પડશે એકાઉન્ટમાં 90 થી વધારે માર્ક્સ જોઈશે અને ઇંગ્લિશમાં 80 થી વધારે જોઈશે ખ્યાલ આવે છે તો આ રીતે શરત બે છે પણ જવાબ તો એક જ છે તો એના માટે આપણે ઇફનો ઉપયોગ કરીશું વારંવાર જેને આપણે નેસ્ટેડ ઇફ આ ઇફની અંદર બીજો ઇફ એવી રીતે નેસ્ટેડ ઇફ અથવા ઇફ લેડર પણ કહી શકીએ છે એક કરતા વધારે નેસ્ટેડ ઇફ અથવા ઇફ લેડર પણ કહી શકીએ છે ખ્યાલ આવે છે વિદ્યાર્થીઓ બરાબર આટલો ખ્યાલ આવશે હવે જો આ જ ઉદાહરણને હું ઓપરેટર વાપરીને પણ કરી શકું છું બીજી રીતે કે ભાઈ ઇફ એકાઉન્ટ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 90 એન્ડ ઇંગ્લિશ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 80 બરાબર તો બ્લોક સ્ટેટમેન્ટ ગ્રુપ કયો આવવું જોઈએ એ ખ્યાલ આવે છે વિદ્યાર્થીઓ બરાબર જો હવે મારે બે વખત ઇફ ના લખવું પડે તો હું વચ્ચે ઓપરેટર કયો વાપરી દઉં છું એન્ડ ઓપરેટર વાપરીને મેં બે શરત ભેગી કરાવી દીધી કે ભાઈ એકાઉન્ટ ગ્રેટર ધેન 90 અને ઇંગ્લિશ ગ્રેટર ધેન 80 તો કયો ગ્રુપ આવવું જોઈએ એ તો આ રીતે તમે ઇફ વિધાન સાથે બીજા ઓપરેટર પણ વાપરી શકો છો એન્ડ છે ઓર છે ગ્રેટર ધેન લેસ ધેન છે ઇક્વાલિટી માટે ઇક્વલ ટુ છે તો આ રીતે ઇફને આપણે અન્ય ઓપરેટર વાપરીને સરળ વાક્ય રચના શરતી વાક્ય રચના બનાવી શકીએ છીએ ખ્યાલ આવશે વિદ્યાર્થીઓ હવે ઇફના જેવું જ ઇફ વિધાનના જેવું જ બીજું એક વિધાન આવે છે જે છે સ્વિચ સ્ટેટમેન્ટ આટલો ખ્યાલ આવી ગયો છે ને ઇફમાં હવે એવી જ રીતે બીજું વિધાન આવે છે સ્વિચ વિધાન સ્વિચ એટલે તમને ઘણા બધા ઓપ્શન્સ મળે અને એમાંથી તમારે સિલેક્ટ કરવાનું હોય બરાબર ઘણા બધા ઓપ્શન્સ એટલે ધારો કે આપણે હોટલમાં જઈએ છીએ તો આપણને મેનુ મળે છે અને એમાંથી આપણે સિલેક્ટ કરવાનું હોય છે કે ભાઈ આ નહીં તો આ નહીં તો આ તો એવા પ્રકારના પ્રોગ્રામિંગ માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ સ્વિચ વિધેયનો શેનો ઉપયોગ કરીએ છીએ સ્વિચ વિધેયનો જેને મેનુ ડ્રીવન પ્રોગ્રામ પણ કહે છે હવે જો એનું ઉદાહરણ જોઈએ જ્યારે ચલ કે પદાવલીની કિંમત પ્રમાણે અલગ અલગ કાર્યો કરવાના ઘણા વિકલ્પો હોય ત્યારે સ્વિચ સ્ટેટમેન્ટ વપરાય છે કયું વિધાન સ્વિચ આ પણ બ્રાન્ચ વિધાન છે કંટ્રોલ સ્ટ્રક્ચરમાં બરાબર કંટ્રોલ સ્ટ્રક્ચરમાં સિલેક્શન વિધાન જેને કહેવાય બ્રાન્ચ પ્રકારને કહેવાય
स्विच विधान એટલે શું જ્યારે આપેલ ઘણા બધા વિકલ્પો આપ્યા છે બરાબર આપેલ ઘણા બધા વિકલ્પો સાથે કાર્ય કરવાનું હોય ત્યારે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ સ્વિચ વિધાનનો બરાબર તમને બધા બહુ ઓપ્શન આપ્યા હોય કે તમારે જમવામાં ગુજરાતી પંજાબી કે ચાઇનીઝ ખાવું છે તો એ સ્વિચ વિધાન બને એમાંથી તમે ગુજરાતી સિલેક્ટ કરો તો પછી ગુજરાતીમાં પણ તમને ઓપ્શન મળે છે કે ભાઈ ગુજરાતીમાં ગુજરાતી કે કાઠિયાવાડી બરાબર તો એ પ્રમાણે તમે અલગ અલગ ઓપ્શન સિલેક્ટ કરો છો અને એના જવાબ અલગ અલગ મળે છે બહુ બધા વિકલ્પોમાંથી આપણે જવાબ કરવાના છે તો એને કહેવાશે સ્વિચ વિધાન શું કહેવામાં આવશે સ્વિચ વિધાન સ્વિચ સ્ટેટમેન્ટ ખ્યાલ આવશે વિદ્યાર્થીઓ ફરીથી એક વખત જોઈ લો જ્યારે ચલ કે પદાવલીની કિંમત પ્રમાણે અલગ અલગ ઘણા બધા કાર્યો કરવાના હોય એટલે કે ઘણા બધા વિકલ્પો સાથે કામ કરવાનું હોય કાર્ય કરવાનું હોય ત્યારે સ્વિચ સ્ટેટમેન્ટ વપરાય છે સ્વિચ સ્ટેટમેન્ટમાં પદાવલી એને ટેસ્ટ તરીકે ઓળખવામાં આવે છે અને તેના માટેની જુદી જુદી ડિક્લેરેશન હોય છે ડિક્લેરેશન એટલે એની રજૂઆત હોય છે હવે જો એનું ઉદાહરણ તમને સમજાવું પહેલા તો પહેલામાં પહેલા કીવર્ડ કયો આવશે સ્વિચ જેને આપણે રિઝર્વર્ડ કહીએ છીએ પછી આવશે એક્સપ્રેશન હવે પહેલું એક્સપ્રેશન પછી આવશે કેસ વન પહેલો કેસ હોય તો શું આવશે સ્ટેટમેન્ટ વન એનું ઉદાહરણ બતાવીએ તો તમને વધારે ખ્યાલ આવશે સ્ટેટમેન્ટ વન બરાબર ફરીથી કેસ ટુ અને એનો સ્ટેટમેન્ટ ટુ ખ્યાલ આવે છે બરાબર કેસ વન એટલે પહેલી શરત અને એનો જવાબ પછી ફરીથી બીજી શરત અને એનો જવાબ પછી ફરીથી ત્રીજી શરત અને એનો જવાબ જો કેસ વન એનો જવાબ કેસ ટુ એનો જવાબ એટલે કે સ્ટેટમેન્ટ ટુ ટુ અહીંયા બ્રેકેટ પૂરો કરીએ છીએ છેલ્લે આપણે લખીશું ડિફોલ્ટ અને એનું સ્ટેટમેન્ટ હવે જો જેમ આપણે એલ્સ લખતા હતા કે શરત ખોટી હોય તો જવાબમાં શું દર્શાવશે એલ્સ એટલે કે ફેલ બરાબર તો અહીંયા પણ એવું જ છે કે પહેલા એક્સપ્રેશન એટલે પદાવલી મૂકી દીધી જો એ પદાવલીમાં પહેલી શરત પ્રમાણે સાચું હોય એટલે કે કેસ વન હોય તો એનો જવાબ લખશે સ્ટેટમેન્ટ વન પણ એક્સપ્રેશન પ્રમાણે બીજી કન્ડિશન સાચી હોય એટલે કે કેસ ટુ હોય તો એનું સ્ટેટમેન્ટ લખશે કેસ ટુ પણ બંને કેસ એટલે કે બંને કન્ડિશન ખોટી છે એક્સપ્રેશન પ્રમાણે પહેલી અને બીજી બંને કન્ડિશન ખોટી છે બંને શરત ખોટી પડે છે તો જવાબ ક્યાંથી લેશે તો જવાબ લેશે ડિફોલ્ટ સ્ટેટમેન્ટમાંથી ખ્યાલ આવે છે બરાબર તો જો ઉદાહરણ કરું એટલે તમને વધારે ખ્યાલ આવશે એક વાત ફરી સમજી લઈએ જ્યારે ચલ કે પદાવલીની કિંમત પ્રમાણે અલગ અલગ ઘણા કાર્યોના વિકલ્પો હોય ત્યારે સ્વિચ સ્ટેટમેન્ટ વપરાય છે સ્વિચ સ્ટેટમેન્ટમાં પહેલા એક્સપ્રેશન ત્યારબાદ કેસ વન એમાં સ્ટેટમેન્ટ વન કેસ ટુ સ્ટેટમેન્ટ ટુ બરાબર હવે જો અહીંયા એક ખાસ વસ્તુ તમારે યાદ રાખવાની છે કે કેસ વન અને કેસ ટુ વચ્ચે બ્રેકેટ નહીં કરો તો ચાલશે પણ એને જુદા પાડવા તમારે કયો શબ્દ વાપરવો પડશે બ્રેક ખાસ ધ્યાન રાખજો કયો શબ્દ વાપરવો પડશે બ્રેક બ્રેક શબ્દ તમે વાપરશો એટલે કંટ્રોલ સ્ટ્રક્ચર એક બ્લોકમાંથી બીજા બ્લોકમાં જશે જો બ્રેક શબ્દ નહીં વાપરવો હોય તો બ્રેકેટ મૂકવા પડશે એટલે કે બ્લોક સ્ટેટમેન્ટ મૂકો અથવા તો બ્રેક મૂકો બેમાંથી એક મૂકવું પડશે જો બેમાંથી એક નહીં મૂકો તો આખો પ્રોગ્રામ એક સિમ્પલ પ્રોગ્રામ બનશે અને એનો જવાબ તમને મળશે જ નહીં કારણ કે શરત ક્યાં શરૂ થાય છે ક્યાં પૂરી થાય છે ક્યાં અટકાવવાની છે એ કોમ્પ્યુટરને ખ્યાલ આવશે નહીં એટલા માટે ખાસ જો તમારે બ્લોક સ્ટેટમેન્ટ ના મૂકવું હોય એટલે કે છગડીયા કૌંસ ના મૂકવું હોય તો શું લખવું પડશે બ્રેક ખ્યાલ આવશે બરાબર હવે સ્વિચ સ્ટેટમેન્ટની ટેસ્ટ પદાવલીનો પ્રકાર વેરી મોસ્ટ આઈએમપી ખાસ ધ્યાન રાખજો સ્વિચ સ્ટેટમેન્ટમાં પદાવલીનો પ્રકાર બીટ કેરેક્ટર શોર્ટ અથવા ઇન્ટીજર હોવો જોઈએ
બરાબર આ એક્સપ્રેશન જે છે એ એક્સપ્રેશન નો પ્રકાર કયો હોવો જોઈએ બાય શોર્ટ કેરેક્ટર અને ઇન્ટીજર ટૂંકમાં ન્યુમેરિક ડેટા ટાઈપ માટે આ સ્વિચ સ્ટેટમેન્ટ વપરાય છે ન્યુમેરિક ડેટા ટાઈપ માટે સ્વિચ સ્ટેટમેન્ટ વપરાય છે વેરી મોસ્ટ ટાઈમ ધી એક્સપ્રેશન માં ઈ નમ ડેટા ટાઈપ માટે એ વપરાતું નથી જો મેં ક્રોસ કર્યું છે કાલ ધ્યાન રાખજો વેરી મોસ્ટ ટાઈમ ધી ફરી એક વખત કહી દઉં કે સ્વિચ સ્ટેટમેન્ટ માં કયો ડેટા ટાઈપ વપરાતો નથી તો આવશે ઈ નમ ઈ ન્યુમેરિક આપણે ડેટા ટાઈપ માં ભણી ગયા બરાબર કયા ડેટા ટાઈપ માટે સ્વિચ પદાવલી ચાલે છે તો કે બાઇટ શોર્ટ કેરેક્ટર અને ઇન્ટીજર ખ્યાલ આવશે બરાબર હવે જો એનું એક એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ એક્ઝામ્પલ તમને સમજાવી દઉં અહીંયા મેં સ્વિચ શબ્દ લખ્યો છે બરાબર પછી અહીંયા હું સિલેક્ટ કરું છું ડે ઇઝ ઇક્વલ ટુ વન બરાબર ડે ઇઝ ઇક્વલ ટુ વન અથવા તો અહીંયા એક્સપ્રેશન તરીકે તમે કોઈ એક વેરિયેબલ લેશો તો પણ ચાલશે બરાબર ધારો કે આપણે આ રીતે લખી નાખીએ કે ડે સ્વિચમાં મેં પહેલું શું લઈ લીધું છે ડે હવે કેસ વન લઉં છું બરાબર તો એમાં શરત મૂકીએ તો મૂકી શકાય કે ડે ગ્રેટર ધેન વન હોય અથવા તો ડે ઇઝ ઇક્વલ ટુ વન હોય તો શું લખવાનું છે મંડે પછી શું થઈ જશે બ્રેક કેસ ટુ લખીએ છીએ ડે ઇઝ ઇક્વલ ટુ શું હોય ટુ હોય તો શું આવશે ટ્યુઝડે પછી શું લખી દઈએ છીએ બ્રેક હવે આ રીતે બધા ડે લખી નાખીએ જો મંડે ટ્યુઝડે વેનસડે ના હોય તો ડિફોલ્ટમાં તમે શું લખી દો સન્ડે ડિફોલ્ટમાં મેં શું લખી દીધું સન્ડે ખ્યાલ આવે છે તો આ રીતે તમારે ઘણા બધા ઓપ્શન છે ને ઘણા બધા વિકલ્પો છે એટલે કે ઓપ્શન્સ છે ને એની સાથે અલગ અલગ કાર્ય કરવું છે તો એના માટે આપણે શું વાપરે છે સ્વિચ પદાવલી બરાબર આનું પ્રેક્ટિકલ પણ હું તમને જાણવા બતાવીશ એટલે વધારે ખ્યાલ આવશે આટલો ખ્યાલ આવી ગયો છે વિદ્યાર્થીઓ તો આપણે અત્યારે વાત કરી છે બ્રાન્ચીસની સિલેક્શન સ્ટેટમેન્ટની જેમાં એક વિધાન આવે છે સ્વિચ કેસ વિધાન આવે છે હવે આપણે વાત કરીએ છીએ રિપીટેટિવ કંટ્રોલ સ્ટ્રક્ચર બરાબર રિપીટેટિવ એટલે લૂપ હવે આપણે શેના વિશે વાત કરીએ છીએ લૂપ વિશે વાત કરીએ છીએ જો જ્યારે તમારે કોઈ કામ કન્ટિન્યુઅસ કરવું હોય અથવા તો વારંવાર કોઈ કાર્ય દર્શાવવું હોય કે ભાઈ મારે 1 થી 10 નંબર ટાઈપ કરવાના છે તો 1 2 3 4 5 6 7 8 9 અને 10 એનું એક જ કાર્ય થયું કાર્ય મારું એક જ છે કે નંબર દર્શાવવા પણ એ નંબરમાં શું ઉમેરાય છે તો જે જૂનો નંબર છે એમાં એક ઉમેર એટલે નવો નંબર મળશે એટલે કે એના પછીનો નંબર મળશે ખ્યાલ આવે છે જૂનો નંબર મારો 1 છે હવે એમાં બીજી એક કિંમત ઉમેરું તો શું મળશે એના પછીનો નંબર એટલે 2 હવે 2 માં ફરી પાછું એક ઉમેરો તો જવાબ શું મળશે 3 માં ફરી પાછું એક ઉમેર્યું તો જવાબ શું મળશે 4 તો કહેવાનો મતલબ છે કે પ્રક્રિયા એની એક છે જે જવાબ આવે એમાં એક એક ઉમેરતા જાવ એટલે નવો નંબર મળે તો આવું કાર્ય પુનરાવર્તિત કાર્ય કહેવાય જેને રિપીટેડ સ્ટેટમેન્ટ કહેવાય તો જાવામાં પણ આપણે આવા રિપીટેડ સ્ટેટમેન્ટના પ્રોગ્રામ કરી શકીએ છે બરાબર તો રિપીટેડ કંટ્રોલ સ્ટ્રક્ચર જેને આપણે લૂપ તરીકે ઓળખીએ છીએ જાવામાં લૂપના 3 પ્રકાર છે જાવામાં લૂપના કેટલા પ્રકાર છે 3 પ્રકાર છે આઈએમપી યાદ રાખજો એમસીક્યુ માટે જાવામાં 3 પ્રકારની લૂપ હોય છે અથવા લૂપના 3 પ્રકાર છે પહેલું જ તમારી પાસે આવે છે ફોર લૂપ બીજું છે વાઇલ લૂપ અને ડુ વાઇલ લૂપ કયા 3 પ્રકાર ફોર લૂપ વાઇલ લૂપ અને ડુ વાઇલ લૂપ ત્રણે ત્રણનું કાર્ય એક જ છે રિપીટેડ સ્ટેટમેન્ટ દર્શાવવાનું પણ એની કાર્ય પદ્ધતિ અલગ અલગ છે બરાબર ત્રણે ત્રણનું કાર્ય એક જ છે રિપીટેડ સ્ટેટમેન્ટ જ છે પણ એની કાર્ય પદ્ધતિ અલગ અલગ રીતે છે
બરાબર જો હવે આપણે એના ઉદાહરણ જોઈએ એની વાક્ય રચના જોઈએ પહેલું છે ફોર લૂપ પહેલું જ તો આવે છે આપણે એની સિન્ટેક્સ જોઈએ જેને વાક્ય રચના કહેવાય ગુજરાતીમાં ફોર લૂપ માટે ફોર લૂપ કન્ડિશન પછી એક્સપ્રેશન વન અને એક્સપ્રેશન ટુ બરાબર એકદમ સિમ્પલ વાક્ય રચના અને સૌથી વધુ વખત અથવા તો સૌથી વધારે વપરાતી લૂપ કઈ છે ફોર લૂપ કારણ કે એની વાક્ય રચના કેવી છે એકદમ સિમ્પલ બરાબર એની વાક્ય રચના કેવી છે એકદમ સિમ્પલ હવે એનું ઉદાહરણ તમને બતાવું જો ઉદાહરણ તરીકે ફોર લૂપ ઇન્ટીજર આઈ શું મેં લીધું ઇન્ટીજર આઈ ઇઝ ઇક્વલ ટુ વન એક મેં વેરિયેબલ લીધો આઈ નામનો એનો ડેટા ટાઈપ ઇન્ટીજર છે એની શરૂઆતની કિંમત કેટલી લીધી વન આઈ લેસ ધેન ઇક્વલ ટુ આપણે શું લખીએ છીએ ટેન આઈ પ્લસ પ્લસ ખાસ સમજો જો પહેલા મેં એક ડેટા ટાઈપ લીધો ઇન્ટીજર વેરિયેબલ લીધો આઈ આઈ વેરિયેબલની શરૂઆતની કિંમત કેટલી છે એક આ વેરિયેબલની અંતિમ કિંમત કેટલી છે દસ હવે આ વેરિયેબલમાં શું કરવાનું છે તો આઈ પ્લસ પ્લસ નો મતલબ શું જો શોર્ટ હેન્ડ ઓપરેટર યાદ હોય તો આઈ ઇઝ ઇક્વલ ટુ આઈ પ્લસ વન આગળ ભણી ગયા તો આઈ ની કિંમત કેટલી છે એક તો વન પ્લસ વન જવાબ શું આવશે ટુ ફરીથી આઈ ની કિંમત શું થશે ટુ ટુ પ્લસ વન તો જવાબ શું આવશે થ્રી ફરી આઈ ની કિંમત શું થશે થ્રી પ્લસ વન તો જવાબ શું આવશે ફોર ફરી ફોર પ્લસ વન તો જવાબ શું આવશે ફાઈવ આવું ક્યાં સુધી થશે જ્યાં સુધી નાઇન પ્લસ વન એટલે ટેન નહીં મળે ત્યાં સુધી બરાબર કારણ કે સ્ટોપિંગ કિંમત રિપીટેડ જે સ્ટેટમેન્ટ બને છે એની અંતિમ કિંમત કેટલી છે દસ આઈ લેસ ધેન ઇક્વલ ટુ ટેન એટલે દસ કે દસ થી ઓછી ખ્યાલ આવે છે આઈ લેસ ધેન ઇક્વલ ટુ ટેન એટલે દસ કે દસ થી ઓછી કિંમત મળે ત્યાં સુધી આનું આ રિપીટ થયા કરશે ખ્યાલ આવી ગયો તો આને કહેવાશે રિપીટેડ સ્ટેટમેન્ટ રિપીટેડ સ્ટેટમેન્ટ રિપીટેડ કંટ્રોલ સ્ટ્રક્ચર જેને આપણે લૂપ તરીકે પણ ઓળખીએ છીએ જાવામાં લૂપના ત્રણ પ્રકાર છે વાઇલ લૂપ ફોર લૂપ અને ડુ વાઇલ લૂપ જેમાં આપણે ફોર લૂપનું ઉદાહરણ જોયું જેમાં કન્ડિશન એટલે કે સ્ટાર્ટિંગ એક્સપ્રેશન બરાબર પછી એક્સપ્રેશન વન અને એક્સપ્રેશન ટુ નો ઉપયોગ થાય છે પહેલા એક્સપ્રેશનમાં એટલે એક્સપ્રેશન વનમાં એક્સપ્રેશન ટુ અને એક્સપ્રેશન થ્રી એ બધાને અલગ પાડવા વચ્ચે સેમિકોલન આવે છે એક્સપ્રેશન વન એટલે શરૂઆતની કિંમત એક્સપ્રેશન ટુ એટલે અંતિમ કિંમત અને એક્સપ્રેશન થ્રી એટલે આ પદાવલીમાં આ સ્ટેટમેન્ટમાં વધારો કરવો કે ઘટાડો કરવો કહેવાનો મતલબ છે કે કયા ફંક્શનને રિપીટેડ કરવું એ લખવામાં આવે છે ખ્યાલ આવશે વિદ્યાર્થીઓ હવે બીજું ઉદાહરણ આપણે જોઈએ વાઇલ લૂપનું હવે વાઇલ લૂપની વાક્ય રચના ભણી સમજી લઈએ બરાબર આ બધા ઉદાહરણ પ્રેક્ટિકલમાં કરાઈ છે એટલે તમને વધારે ખ્યાલ આવશે હવે આપણે સિન્ટેક્સ જોઈ લઈએ વાઇલ લૂપ આના જેવું જ કામ સેમ આનું આ જ કાર્ય રિપીટેડ સ્ટેટમેન્ટ જ પણ એની વાક્ય રચના અલગ છે કાર્ય કરવાની પદ્ધતિ થોડી અલગ છે હવે આપણે જોઈએ છીએ વાઇલ લૂપ એક્સની સિન્ટેક્સ જોવાની છે વાઇલ લૂપ બરાબર તો વાઇલ લૂપ નું એક્સપ્રેશન વાઇલ લૂપ ની સિન્ટેક્સ કેવી રીતે બનશે તો વાઇલ લૂપ વાઇલ વાઇલ એ કીવર્ડ છે ત્યાર પછી એક્સપ્રેશન અને પછી સીધું સ્ટેટમેન્ટ બરાબર આમાં જો આમાં તમને એક જ એક્સપ્રેશન મળશે અને પછી સીધું સ્ટેટમેન્ટ એટલે કે જવાબ શું પ્રિન્ટ કરાવું છે એ બરાબર જો ઉદાહરણ તરીકે જો તમારું એક્સપ્રેશન સાચું હોય તો એનો જવાબ મિત્ર તો ધારો કે જો વાઇલ એન ગ્રેટર ધેન ટેન બરાબર તો લખી નાખો એન ગ્રેટર ધેન ઝીરો લખો તો પોઝિટિવ નંબર પતી ગયો એટલે કે જો એન ની કિંમત ઝીરો થી વધારે હશે મોટી હશે તો એ નંબર કેવો કહેવાશે પોઝિટિવ એન લેસ ધેન ઝીરો હોય તો નંબર શું કહેશે નેગેટિવ તો સિમ્પલ એક એક્સપ્રેશન અને એનું સ્ટેટમેન્ટ હવે આવું ક્યાં સુધી ચેક કરે તો કે એન ગ્રેટર ધેન હંડ્રેડ લખી નાખીએ ચલો
n ग्रेटर देन 100 तो n एक आपणो વેરીએબલ છે જેમાં આપણે અલગ અલગ કિંમત નાખીશું પણ એ કિંમતોની ચકાસણી 100 વખત કરશે જો એની કિંમત 100 થી ગ્રેટર ધેન 100 એટલે 100 થી વધારે મળશે તો એ શું પ્રિન્ટ કરશે પોઝિટિવ નંબર ખ્યાલ આવે છે બરાબર તો સિમ્પલ એક એક્સપ્રેશન અને એનો જવાબ એટલે કે એનું સ્ટેટમેન્ટ ત્રીજો પ્રકાર આપણે આવે છે ડુ વાઇલ લૂપ तीजो प्रकार आपणो बने छे डू व्हाइल लूप व्हाइल लूप बने छे डू व्हाइल लूप बराबर फॉर लूप नु उदाहरण जोयु व्हाइल लूप नु उदाहरण जोयु हवे डू व्हाइल नु डू व्हाइल मां पहला आवशे डू एटले के स्टेटमेंट पहला आई जशे एक वखत स्टेटमेंट आई जशे अने पछी एक्सप्रेशन नी चकासणी थशे स्टेटमेंट अने पछी एक्सप्रेशन બરાબર પહેલા સ્ટેટમેન્ટ છપાઈ જશે એટલે એક વખત તો માહિતી પ્રિન્ટ થઈ જશે અને પછી શરત ચકાસશે બરાબર પહેલા એક વખત તો માહિતી પ્રિન્ટ થઈ જશે અને પછી શરત ચકાસશે જો કેવી રીતે તો કે ઇન્ટીજર આઈ ઇઝ ઇક્વલ ટુ 0 ડુ આઈ પ્લસ પ્લસ બરાબર પછી સ્ટેટમેન્ટમાં લખું આઈ ઇઝ ઇક્વલ ટુ આઈ પ્લસ 1 જો ખ્યાલ આવ્યો પહેલા શું કરી દીધું આની સ્ટ્રેટેજીમાં 0 આપી દીધી આઈ પ્લસ પ્લસ એને કરવાનું જ છે બરાબર ક્યાં આઈ પ્લસ પ્લસ કરવાનું છે પણ ક્યાં સુધી તો આઈ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 10 ના આવે ત્યાં સુધી આઈ લેસ ધેન ઇક્વલ ટુ 10 ના આવે ત્યાં સુધી ખ્યાલ આવે છે કામ એને કરવાનું છે ક્યાં સુધી તો કે આઈ લેસ ધેન 10 ના મળે ત્યાં સુધી ત્યાં સુધી શું કામ કરવાનું છે તો આઈ ની કિંમત માં એક વધારો આઈ પ્લસ પ્લસ આઈ પ્લસ 1 ખ્યાલ આવશે તો અહીંયા લૂપના ત્રણ પ્રકાર ભણ્યા આપણે ફોર લૂપ વાઇલ લૂપ અને ડુ વાઇલ લૂપ બરાબર હવે આ ત્રણેય માટે જે અગત્યનો શબ્દ છે એ ખાસ યાદ રાખજો ફોર લૂપ અને વાઇલ લૂપમાં સૌપ્રથમ પદાવલીની ગણતરી થાય છે જો શરત સાચી હોય તો લૂપની અંદર જશે બરાબર આ ખાસ એક સ્ટેટમેન્ટ વેરી મોસ્ટ ટાઈમ થી યાદ રાખજો ફોર અને વાઇલ લૂપ માં શું થાય છે પહેલા કન્ડિશન ચેક થશે અને એટલે કે પદાવલી ચેક થાય છે અને પછી અંદર સ્ટેટમેન્ટ વિધાન ચેક થાય છે પહેલા પદાવલી પછી સ્ટેટમેન્ટ વિધાન બરાબર ખ્યાલ આવે છે એટલા માટે એને ફ્રી ટેસ્ટ લૂપ પણ કહે છે ફ્રી ટેસ્ટ લૂપ અથવા સ્ટેટમેન્ટ ખાસ શબ્દ યાદ રાખજો ફ્રી ટેસ્ટ લૂપ અથવા તો સ્ટેટમેન્ટ કહેવામાં પણ આવે છે કે પહેલા સ્ટેટમેન્ટની પદાવલીની ગણતરી થાય છે પછી શરતની ચકાસણી થાય છે અને પછી જવાબ લખાય છે એટલા જ માટે એને એન્ટ્રી કંટ્રોલર પણ કહે છે એન્ટ્રી કંટ્રોલર વેરી મોસ્ટ આઈએમપી શબ્દ દર વખતે બોર્ડ એક્ઝામમાં પૂછાય છે કે કઈ લૂપ એન્ટ્રી કંટ્રોલર લૂપ છે તો યાદ રાખવાનું છે ફોર અને વાય કઈ લૂપ પ્રી સ્ટેટમેન્ટ લૂપ છે તો કે ફોર અને વાય ફોર અને વાય કેવી લૂપ છે પ્રી સ્ટેટ અથવા તો એન્ટ્રી કંટ્રોલર એવી જ રીતે ડુ વાય લૂપ માટે યાદ રાખવાનું છે તો ડુ વાઇલ લૂપ ને કહેવાય છે પોસ્ટ ટેસ્ટ અને એને બીજું નામ છે એક્ઝિટ કંટ્રોલર લૂપ ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થીઓ વેરી મોસ્ટ આની બાબત જો ડુ વાઇલ માં શું થાય છે પહેલા ડુ એટલે કામ કરી કાઢશે પહેલા શરત આવે છે પછી સ્ટેટમેન્ટ આવે છે જ્યારે ફોર અને વાઇલ માં પહેલા સ્ટેટમેન્ટ પછી શરતની ચકાસણી બરાબર એટલા માટે આને કહે છે પ્રી ટેસ્ટ અથવા એન્ટ્રી કંટ્રોલર ડુ વાઇલ માં શું થાય છે પહેલા તો આપણે અંદરનું સ્ટેટમેન્ટ પ્રિન્ટ થશે અને પછી શરત ચકાસાશે એટલા માટે એને પોસ્ટ ટેસ્ટ અથવા એક્ઝિટ કંટ્રોલર કહે છે બરાબર આજે મેં છેલ્લે તમને સમજાવ્યું એન્ટ્રી કંટ્રોલર અને એક્ઝિટ કંટ્રોલર વેરી મોસ્ટ આઈએમપી છે અહીંયા સુધી આજનો વિડીયો રાખીએ છીએ ત્યાં સુધીનું તમે વાંચન કરી લેજો હજુ આમાં આગળ થોડો ટોપિક બાકી છે એ આપણે આના પછીના લેક્ચરમાં જોઈશું અને સદ્યના પ્રશ્નો સોલ્વ કરીશું આજનો વિડીયો અહીંયા સમાપ્ત કરે છે ખાસ ધ્યાન રાખજો
લૂપ સુધીનું વાંચન તમારે કરવાનું છે અને જે મેં છેલ્લે સમજાવ્યું એન્ટ્રી અને એક્ઝિટ કંટ્રોલ એ ખાસમાં ખાસ ધ્યાન રાખજો. દર વખતે બોર્ડના એમસીક્યુમાં બે કે ત્રણ માર્ક્સમાં આમાંથી હોય જ છે.